नमस्ते बड़े मित्रों, तुम जो बताओ मजा में। ओके तो आप आज शू भू हिंदी गवर्नमेंट बजाई है तमने बताई ने। ओके होमवर्क तुम लोग जे करो छो। हाँ हिंदी नो कप्पो आवड़ी गयो बताई ने। हाँ आप शू सीखिए छे? ड शू सीखी छे? ड क ख શનિવારે આવશો ત્યારે હું પૂછીશ કે તમને ડ આવડી ગયું બધાને, એટલે કે ડ સુધીનો કપો, અને પછી ડ પછી શું આવે? ઢ, તમને ટ ઠ ડ અને ઢ ચાર અક્ષર લખવામાં ઊંધું કરી ઠની જગ્યાએ શું લખો? ઢ, અને ઢની જગ્યાએ શું લખો? ઠ। ટ અને ઠમાં એમ જ થાય, ડમાં ટ અને ડમાં ઊંધું થઈ જાય છે બરાબર, એટલે ડ હોય તો બાર જ આવે અને ટ હોય તો અંદર આવે ટપ બરાબર ને, ટ ટપાલીનો ટ। તો હિન્દીની અંદર આપણે ડ શીખીએ છીએ, હોમવર્ક તો તમે લોકો કરતા જશો, ખબર જ છે આપણને કે આપણે હોમવર્ક જેવું કરીએ છીએ બરાબર ને। નોટ શનિવારે ભૂલાઈ ન જાય, સાથે લઈને જ આવવાની છે। ઓકે તો આગળ આપણે પેજ નંબર છે, આ ડ પૂરો ગયો છે કે લખવાનું બાકી છે તે પેજ ખોલીશું। તો પેજ 23 ઉપર ડ છે બરાબર, તો તમે શું કર્યું છે ત્યાં? રંગ પૂરી લીધો હશે, કદાચ ટીચરે કાલે કીધું હશે કે રંગ પૂરી લેજો, એમ ટપકા છોડવાના, ડ વાંચો અને લખો। તો કે ડ ડ ડ હજી અહીં આપણે લખવાનું છે, લખી દીધો હોય તો વાંધો નહીં, નો લખ્યો હોય તો આમ લખવાનો છે। ફાઈવ આવડે છે ને એની જેમ ઉપર સુધી આમ જવાનું, ડ એસ કરતા આવડે ને તોય થઈ જાય। ડ ડ બોલતું જવાનું અને લખતું જવાનું એટલે આવડી જાય ડ ડ બરાબર। હવે પેજ નંબર 24, કઈ પેજ હશે આપણે? પેજ નંબર 24 ઉપર સૌથી પહેલાં શું લખવાનું છે? તારીખ લખવાની છે, તો આજે કઈ તારીખ છે? 28। અઠ્યાવીસ એક બાવીસ બરાબર। હવે તમને તારીખ લખતા તો શીખવાડી દીધી છે આપણે વર્ગની અંદર ક્લાસમાં બધાએ, કે તારીખ કેવી રીતે લખવાની છે, કેમ કે રોજે તમે લખતા ને એટલે કદાચ તમને આવડી ગઈ છે બધાને તારીખ બરાબર ને। તો હવે અહીંયા ડ જુઓ, સૂચના છે વર્તુળમાં ડ કો ડ સે શરૂ હોને વાલે ચિત્રો છે જોડો, હોય ગુજરાતીમાં વર્તુળને ડથી શરૂ થતા ચિત્ર સાથે જોડો। હવે ડ આપણે શીખી ગયા છીએ બરાબર, ડ પહેલો શબ્દ એટલે કે શબ્દ શરૂ થાય, ડથી શરૂ થતો હોય તો આપણે અહીંયા વચ્ચે અહીંયા ચિત્ર સાથે જોડવાનું છે। પહેલાં આપણે ચિત્ર જોઈ લઈશું, કયા કયા ચિત્ર છે? તો કે આ ડમરું છે, ડફલી છે, ચમચ છે, ડલિયા છે, મછલી છે, ડગર અને ગાજર। હવે તમને ખબર પડી કે આ ડથી કયો શબ્દ શરૂ થયો? ચિત્ર જુઓ, ડમરું એટલે ક્યાંથી શરૂ થયો? ડથી, ડમરું એટલે ડમરું, પછી ડફલી, ડફલી એટલે
અંજલી તો આ ડ છે એ અહીંથી શરૂ થયો ડ થી આ ડ છે ઇઝ ડ ડ ફ લી ત્યાર પછી શું છે ચમ ચ એટલે ચમચી હવે આ ચ થી શરૂ થયો અહીંયા શું છે ડ છે તો ત્યાં આવશે નહીં ત્યાર પછી ડલિયા ડલિયા એટલે કટોરી બરાબર તો આ ડ થી શરૂ થયું છે પછી મછલી તો આ મથી શરૂ થયો તો નહીં આવે પછી ડગર એટલે રસ્તો બરાબર અને ગાજર તો એ પણ આવશે નહીં તો હવે આપણે જોડીશું ડ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો તો પહેલાં શું જોડીશું ડ ડ એટલે ડમરું ડ શે ડમરું એટલે આની સાથે આપણે વ્યવસ્થિત જોડી દઈશું આવી રીતે પછી ડ ફ લી હવે ચમ ચ તો ચ સાથે થશે નહીં આ ચ છે ના શું છે ડ છે એટલે ત્યાં જોડાશે નહીં હવે ડલિયા તો આ ડ છે ડલિયા હવે મથી શરૂ થાય છે એટલે એ પણ જોડશું નહીં પછી ડ ગ ર એટલે આને જોડી દઈશું અને ગાજર ગ પણ ગથી ચાલુ થાય છે દથી થતું નથી હવે અહીંયા સામે ડ કે નીચે રેખા ખીચો એટલે કે ડ ની નીચે લીટી કરો પેલું શબ્દ છે પેડ ખીડકી લડકા પહાડ ઠંડ ડર ના જ્યાં ડ દેખાય તમને એની નીચે તમારે શું કરવાની છે લીટી કરવાની છે લાઈન કરવાની છે ઓકે શેની નીચે ખાલી કરવાની છે ડ ડમરૂ નો છે ત્યાં જ કરવાની છે ફરી વખત વાંચીશું પે ડ ખી ડ કી લ ડ કા પ આ ડ ઠંડ ડ ર ના હવે તો તમને વાંચતા ન આવડતું હોય પણ હું બોલી છું તો તમને યાદ હશે ને કે ટીચર શું બોલે છે તો તમારી પાસે લીથો છે પેન્સિલ છે શેની નીચે આપણે લીટી કરવાની છે ડ બરાબર હું એ પેન્સિલ રાખું છું કે પે ડ તો ડ મળી ગયો તો શું કરશો દની નીચે લીટી કરી દઈશું બરાબર દેખાઈ ગઈ લીટી ત્યાર પછી ખીડકી એટલે ડ નીચે લીટી વચ્ચેનો શબ્દ છે ત્યાં લીટી કરવાની પેડ ખીડકી અને હવે શું છે લ ડ કા તો ડ લ ડ કા ડ નીચે લીટી પછી પ હા ડ એટલે ડ નીચે લીટી પછી ઠંડ એટલે ડ નીચે લીટી ડ ર ના એટલે ડ નીચે લીટી ફરી વખત પે ડ એટલે ડ નીચે ખી ડ કી એટલે ડ નીચે લ ડ કા ડ નીચે પ હા ડ એટલે ડ નીચે ઠંડ ડ નીચે અને ડ ર ના તો ડ નીચે લીટી કરવાની ત્યાર પછી એની નીચે છે ડ શે અલગ વર્ણ પર ચોકડી કરો ડ થી જુદા અક્ષર પર ચોકડી કરો હવે ડ તમને આવડી ગયો છે બધાને બરાબર નેશ્ચો એ શબ્દ હોય તો કંઈ નહીં કરવાનું એના શેના કરતાં અલગ હોય તો ત્યાં શું કરવાની છે આપણે ચોકડી કરવાની છે તો પેલો ડ દેખાય છે બીજું શું છે છ પછી પાછો શું છે ડ પછી છે ચ ત ટ ઠ ડ થ ડ ડ હ ઈ ડ અને ઢ
બરાબર. તો આપણે જ્યાં ડ બોલ્યા ત્યાં રાખવાનો, અને ડ સિવાયનો હોય ત્યાં શું કરવાની આપણે? ચોકડી કરવાની. શું કરવાની? ચોકડી કરવાની, બરાબર. તો હવે ડથી જુદા અક્ષર સામે ચોકડી કરો, ઉપર ચોકડી કરો. આવું પેપરમાં આવે તો તમને આવડે કે ન આવડે? આવડી જ જાય ને બધાને. કે આપણે શું આપ્યું છે સૂચનામાં? કે ડથી શરૂ થતા અક્ષર પર ચોકડી કરો. તો પેલો ડ છે, બીજો શું છે? છ, છત્રીનો. એટલે ત્યાં શું કરવાની? ચોકડી, બરાબર. હવે ડ છે તો ત્યાં નહીં કરવાની. પછી શું છે? ચ, એટલે ત્યાં શું કરી દેશું? ચોકડી. ત્યાર પછી તલવારનો ત, એટલે ત્યાં શું કરવાની? ચોકડી. પછી ટપાલીનો ટ, એટલે ચોકડી. ઠમાં ચોકડી. હવે ડ. પછી થાળીનો થ, એટલે ચોકડી. થળનો થો તમારે. અને પછી ડ છે, પાછો ડ. હવે હમાં શું કરવાની? ચોકડી. ઈમાં શું કરવાની? ચોકડી. ડ. અને છેલ્લે શું છે? ઢ. ઢમાં શું કરવાની? ચોકડી. ફરી વખત, છમાં ચોકડી કરવાની, પછી ડમાં ને ચમાં કરવાની, તમાં કરવાની, ટબ કરવાનો, બીજી લેનમાં ટ, પછી ઠ, થાળીનો થ, ત્રણમાં ટ ઠ થ, છેલ્લી લેનમાં ઈ, હ ઈ, અને ઢમાં ચોકડી કરવાની. ત્યાર પછી પ્રશ્ન છે, પઢો ઓર લિખો, એટલે કે વાંચો અને લખો. પહેલાં વાંચવાનું અને પછી શું કરવાનું છે? લખવાનું છે, બરાબર ને. તો પેલા શબ્દે તમને ચિત્ર તો આગળ આપણે હમણાં જોયા ને, પહેલાંની અંદર જોયેલા તેમાં ચિત્ર હતા. કે આ શેનું ચિત્ર છે? તો કે ડફલીનું ચિત્ર છે. શેનું છે? ડફલી છે. આ શું છે? તો કે ડલિયા છે. શું છે? ડલિયા. આ શું છે? ડગર છે. અને આ શું છે? ડમરું છે, બરાબર. તો કે ડફલી, ડલિયા, ડગર અને ડમરું પેલા પઢી લઈએ, એટલે કે વાંચવાના છે તમારે. ડ ફ લી, ખાલી પછી અહીં ગૂંટવાનું. ડ ફ લી, ડ ફ લી. પછી ડલિયા, 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 ડ ગૂંટવાનો. પછી ડ ગ ર, ડ ગ ર, ડ ગ ર. અને શું આવશે? ડમરૂ, ડમરૂ, ડમરૂ. હવે આપણે અહીં ઘૂંટી દઈશું. ડ ફ લી, વાંચો અને લખો, એટલે કે ડ ફ લી. તો શું લખવાનું છે અહીંયા? ડ ઘૂંટવાનું છે, બાર ન જાય એમ. ડ ફ લી. અહીંયા પણ આપણે શું કરવાનું છે? ડ જ કરવાનું છે. ડ ફ લી. બીજો શબ્દ ડલિયા. શું લખવાનું છે? ડ. ડલિયા, ડલિયા. ત્રીજો શબ્દ ડગર, ડગર. અને છેલ્લો શબ્દ છે ડમરુ, ડમરુ, બરાબર. હજી એકવાર જોઈ લઈએ આપણે બધા શબ્દો. તમારે ડ કરવાનો છે. હવે તો તમને ડ આવડી ગયો છે બધાને. ડ ફ લી, ડ ફ લી, ડ ફ લી. ડલિયા, ડલિયા, ડલિયા. પછી ડ ગ ર, ડ ગ ર, ડ ગ ર. ડમરૂ,
ડમરુ. ત્યાર પછી પ્રશ્ન નંબર છેલ્લે, શબ્દ સે, શબ્દ મે સે ડ ઢૂંઢ કર ઉસ પર વર્તુળ બનાવો. શબ્દમાંથી ડ શોધી તેના ઉપર વર્તુળ બનાવો. હવે અહીં શબ્દ આપ્યા છે તમારે, ત્યાં આપણે ડ કરી વર્તુળ કરવાનું. આપણે શું શીખ્યા છીએ? ડ શીખ્યા છીએ. શું શીખીએ છીએ? ડ. તો હવે તો તમને ડ આવડી ગયો છે બધાને, બરાબર? તો આ શબ્દ ગોતી અને ત્યાં શું કરવાનું છે? ડ ગોતીને વર્તુળ કરવાનું. ઓકે, તો અહીં લખ્યું છે ડ કા ર, તો ડમાં વર્તુળ કર્યો. હવે બીજું શબ્દ છે ડ મ ડ મ. શું છે? ડ મ ડ મ. તો આપણે શું કરવાનું છે? ડ ઉપર વર્તુળ. હવે તો ડ તો તમે ઓળખી જ ગયા બધા, બરાબર ને? એટલે ડ ખાલી શું કરવાનું? વર્તુળ કરવાનું. ઓકે, સમજાઈ ગયું બધાને? ચલો ત્યાર પછી ડ ગ. તો અહીંયા મળી ગયો ડ તમને બધાને. ડ ગ. હવે છે છેલ્લો શબ્દ નીડર. શું છે? નીડર. તો અહીંયા ડ છે, ડમાં થઈ ગયું. ફરી વખત જોઈ લઈ, ડ કાર એટલે ડમાં આપેલું છે, ડ મ ડ મ એટલે બંને ડમાં કરી દીધું, ડ ગ અને ની ડ ર, બરાબર. ત્યાર પછી સામેનું પેશ પઢોર લીખો. શું ચિત્ર આપ્યું છે તમને બધાને? ઢ, ઢોલ, ઢોલ કહેવાય ને, ઢગલાનો ઢ. બોલો, આપણે ઢગલાનો ઢ, તો આ શું છે? ઢગલાનો ઢ. પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો. શું છે આ ઢ? ઢસે ઢોલ, અને ગુજરાતીમાં ઢ, આ ઢ. પછી અહીં છે ઢો લ, ખાલી લ છે, ખાલી લ છે, આ ઢોલ. તો અહીં આપણે હિન્દીમાં શું લખવાનો છે? ઢ કરવાનો છે, આમ કરી અને આમ, બરાબર. સી જેવું કરી અને પછી ગોળ કરવાનું છે તમારે બધાએ, બરાબર. તમારે તો દેખાતું જશે, આવી રીતે લખવાનું છે ઢો લ. ઢોલનું ચિત્ર છે હિન્દીનો ધ, ઢો લ અને ગુજરાતીનો ઢ. ઢકો ચોરસ ગોળ મે ઢકો ઢ બે સાત જોડો. પહેલાં આપણે કહ્યું હતું ચિત્રનું હતું ઢની અંદર, અહીંયા છે ઢ ને ઢ સાથે જોડો. આ ઢ છે એના જેવો અક્ષર ગોઠવી ત્યાં જોડવાનું છે. તો આ શું છે? ટ, આ ડ, ઢ, ઢ, ઈ અને ઢ. તો આ ટ અને ઢ તો બે છે સરખા નથી, આ ડ છે તો નથી, આ શું છે? ઢ, એટલે આની સાથે જોડવાનું, બરાબર. હવે છે ઢ એટલે અહીંયા જોડી દેવાનું. પછી છે ઈ, પાછો શું આવ્યો? ઢ. આવડે ને આવું તો તમને ઢ. હવે અહીંયા છે ઢ ઢુંકર ઉસ પર ગોળ બનાવો, ઢ શોધી તેના ઉપર વર્તુળ બનાવો. ઢ ડ ટ વ બ ઢ ઈ ઢ ક ઢ ઠ ખ ગ ઘ ઢ. શું ગોતવાનું છે આપણે? આ ઢ ગોતવાનું છે, બરાબર. તે ગોતી અને ત્યાં શું કરવાનું છે? વર્તુળ કરવાનું છે, બરાબર. તો આપણે અહીંયા ઢ છે અહીંયા પેલો શું કરી દઈશું? વર્તુળ કરી દઈશું. હવે ડ અને ટ છે, ત્યાર પછી વ બ અને શું છે? ઢ, એટલે ત્યાં વર્તુળ કરી દઈશું. ઈ પછી શું આવે? ઢ ક. હવે પાછો ઢ,
ખ ગ ગ પછી ઢ તો આપણે પહેલી લાઈનમાં ઢ પછી ડ અને ટ તો ઢમા કર્યું વ બ અને ઢમા કર્યું ઈ ઢમા કર્યું કમલ નહીં અહીંયા ઢ ઠ અને ક નહીં ગ ઘ અને અહીંયા ઢ બરાબર ત્યાર પછી ઢ છે અલગ વર્ણ પર વર્તુળ કરો ઢથી જુદો પડતો અક્ષર હોય ત્યાં શું કરવાનું વર્તુળ કરવાનું તો આ ઢ છે આઈ ઢ છે આ શું છે ટ છે આના કરતાં શું છે અલગ છે એટલે ત્યાં શું કરવાની ચોકડી આ શું છે ડ છે ઢ નથી ઢ હોય તો નહીં જુદું હોય તો ચોકડી કરવાની આ ઢ છે આ ઠ પછી ક ખ આ ઠ ઉપર કરવાની ક ઉપર કરવાની ખ ઉપર કરવાની અને દ ઉપર કરવાની ફરી વખત ટ ઉપર પછી ડ ઉપર બીજી લાઈનમાં ઠ ક અને ખ ઉપર અને દ ઉપર હવે સામે છે ઢ કે નીચે રેખા ખીચો એટલે કે લીટી કરો ઢની નીચે લીટી કરો ઢ ક ના મે ઢ ક બ ઢ ઈ પ ઢ ના આ સા ઢ ઢ મ ઢ મ ઢ ક ના મે ઢ ક બ ઢ ઈ પ ઢ ના આ સા ઢ ઢ મ ઢ મ તો શેની નીચે લીટી કરવાની છે મિત્રો તો કે ઢ નીચે તો આ ઢ થઈ ગયું ઢ ક ના મે ઢ એટલે ઢ નીચે પછી બ ઢ પછી પ ઢ ના આ સા ઢ ઢ મ ઢ મ હવે બીજે પઢો લીખો વાંચો અને લખો ઢ કરવાનું છે બરાબર આમ સીધું કરી અને શું કરવાનું સી કરવાનું અને મીઠું કરી દેવાનું બરાબર સીધો લીટો પછી સી અને મીંડો આ લીટો અહીંયા લીટો સીધો અહીંયા સીધો પછી મીંડો કરવાનું આઢો સીધો લીટો અહીંયા સીધો લીટો પછી મીંડો કરવાનું આમ કરીને આમ એટલે ઢો થઈ ગયો બરાબર તો આજે આપણે શું શીખ્યા ડ અને ઢ બરાબર તો હોમવર્કની અંદર તમારે હિન્દીનો કકો લખવાનો છે કથી ઢ સુધીનો ક્યાં સુધીનો લખવાનો છે કથી ઢ તમારું જો 28 તારીખનું હોમવર્ક છે કથી ઢ સુધીનો કકો 3 વખત લખવાનો કેટલી વાર લખવાનો 3 વખત ઓકે આજે આપણે અહીંયા સુધી લખીશું આવતીકાલે ફરી મળીશું ઓકે થેન્ક યુ